સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમ દ્વારા હાલોલ તાલુકાના ચાંચડિયા ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડ્યો. ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમને અંગત બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે ગોધરા ખાતે રહેતો કુરેશી મોહમ્મદ નસીમ નામના ઈસમે એક ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભીખા ભરજી રાઠવા રહી મીઠી બોર્ડ છોટાઉદેપુર વાળાઓ પાસેથી ભરીને મંગાવેલ છે અને હાલોલ તાલુકાના ચાંચડિયા ગામે રહેતા પંથકના કુખ્યાત લિસ્ટેડ બુટલેકર હિતેશ ઉર્ફે જાડો જસવંતસિંહ રાઠોડને આપવાનો છે અને આ જથ્થો હિતેશસિંહ ઉર્ફે જાડો ચાંચડિયા ગામે લાવી સીધી ફરિયાલી સીમમાં કટિંગ કરનાર છે. જે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગત રાત્રિના સુમારે ખાનગી રીતે ચાંચડિયા ગામે શેઢી ફરિયા ખાતે છુપાઈને વોચ ગોઠવી હતી, જેમાં ગત મોડી રાત્રિના સુમારે બાતમીવાળી આવતા ટ્રક આવતા એસએમસીની ટીમે ટ્રકને ઝડપી પાડી હતી, જેમાં ટ્રકની અંદર તપાસ કરતા એસએમસીની ટીમને ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની વિસ્કી અને ટીન બિયર સહિતની બોટલો નંગ 11,760 જેની કિંમત 11,76,000 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ.